કોરોના વાયરસના કારણે લોકડાઉન લંબાઈ રહ્યું છે. લોકડાઉનના ત્રીજા બાદ ચોથા તબક્કાની પણ જાહેરાત કરી દેવામાં આવી છે, ત્યારે સુરતથી વતન જવા માટે પરપ્રાંતિયો અધીરા બન્યા છે. તંત્ર દ્વારા પરપ્રાંતિયો માટે વિશેષ શ્રમિક ટ્રેન શરૂ કરવામાં આવી છે. જો કે શ્રમિકો દ્વારા પૂણા પાટિયા ખાતે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું ન હોવાનું સામે આવ્યું છે. સુરતના પૂણા પાટિયા ખાતે યુપી બિહારના લોકો મોટી સંખ્યામાં ઉતરી પડ્યા છે. વતન જવાની ઉતાવળમાં રેલવે સ્ટેશન પહોંચવા લોકોએ લાઈનો લગાવી છે. પાલિકા દ્વારા તમામને બસમાં રેલવે સ્ટેશન સુધી મફતમાં લઈ જવામાં આવે છે, જેથી શ્રમિકો બસમાં બેસવા અગાઉ એક જગ્યાએ એકઠા થાય છે. જો કે તંત્ર દ્વારા તમામ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે, છતાં શ્રમિકો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જાળવીને ટોળા સ્વરૂપે ઉભા રહે છે, જેથી કોરોના વાયરસ ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ સુરત સહિત રાજ્યમાંથી ઓડિશા ગયેલ લોકો પૈકી 100 જેટલા શ્રમિકોમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.